આ લોકો કરી રહ્યા વર્ષે પાંચસો વર્ષ બાદ ભગવાન રામના ભવ્ય મંદિર બાદ ઉજવણી કરવામાં આવી હતી ભગવાન રામને પૂર્ણ પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે તેમના પરિવાર ભાવના અને માતૃભાવના ત્યાગને લઈને લોકો તેમની પૂજા કરે છે હવેના યુવાઓ હવેના યુવાઓ ફિલ્મોના માધ્યમથી રામાયણ તરફ પ્રેરાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં એક દિગ્દર્શકની ફિલ્મમાં રામાયણની તમામ ઘટનાઓને આબેહૂબ વણી લેવામાં આવી છે હિંસા અને અસામાજિક તત્વો સામે ભગવાન રામની શાંતિ પ્રિયતા યુવાઓમાં પરિવાર ભાવના જન્મે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે જેને તમામ સનાતની લોકો અને હિન્દુ લોકો વધુ લોકપ્રિય બની રહે છે જે નૂતન વર્ષા અભિનંદન જેને કહી શકીએ એ પ્રમાણે સનાતન ધર્મના સર્વે સંગઠન અને સર્વે મિત્રોને નૂતન વર્ષા અભિનંદન ને ખાસ કરીને જે કાલે રામ રિટર્ન એટલે એમ મૂવીનું નામ તો આપને બધાને જાણ જ છે પણ એવું કહી શકાય કે આપણા આ યુગમાં ને આવી જનરેશનની અંદર જે રામાયણના ચિત્ર ઉપર આ જે આજે પહેલી વખત મૂવી મેં પોતે જોયું સાથે સાથે મારા બધા જ જે યુવા હતા સાથે એમને જોઈને જે પ્રશંસા થઈ છે એમને રિયલમાં આ પહેલું મૂવી હશે કે જેની અંદર રામના વિષય ઉપર અને રામાયણના વિષય ઉપર આખા મૂવીને બનાવવામાં આવ્યું